અને આ જે છે એ ખેરાળુ ગામની બરોબર બહારના ભાગમાં અહીંયા એક પેટ્રોલ પંપ છે એચપીનો, અને એની સામે જ આ ગોણાભાઈ અને એમના ભાઈ અને એમનો પરિવાર આ ખેતરની બહારે આ આખો એક કેમ્પ ચલાવે છે. તમને લાગશે દૂરથી, પણ અહીંયા અચ્છા તમે આ ભાડું કોણ આપે છે? આ બધું તમે ભાડું, આ ખુરશીનું ભાડું પણ તમે આપો છો અને આ આનું ભાડું? મહેન્દ્રભાઈ, તમે મજૂરી કરો છો કે ખેત મજૂરી કરો છો? દિવસમાં અંદાજે કેટલું તમને મળી રહેતું? 500 રૂપિયા મળી રહે. અને એમાં તમે આ પાણી કેટલાનું લઈ આવો છો? 200 રૂપિયા લાયા. 200 રૂપિયાનું પાણી આ કેટલા ટાઈમ હાલશે? અડધો કલાકમાં પાણી વહ્યું છે. એટલે દિવસમાં કેટલું પાણી જતું રહેશે? રોજ બે ટેન્કર જોઈએ, 400-500 રૂપિયાનું પાણી. સાહેબ તમને સલામ કરું છું. માં અંબાજીના ધામ સુધી જે પદયાત્રા થઈ રહી છે એમાં અલગ અલગ લોકો અલગ અલગ રીતની સેવા કરી રહ્યા છે, જેનાથી વધારે મોટી સેવા થઈ શકે એમ નથી. એ લોકો કંઈક અલાયદી સેવા કરે છે, ગરમ પાણીની સેવા પણ લોકો કરતા હોય છે. તમે જો સેવાનો એક પ્રકાર છે કે ચાલનારા લોકોના પગમાં દુખાવો ન થાય અથવા એમને સ્નાન કરવું હોય તેના માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ લોકો કરે છે. બહુ સુંદર વાત કહેવાય, દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે અહીંયા સેવા આપે છે. આ તમે ગરમ પાણી વેચો છો કે સેવા કરો છો? વાહ, અત્યાર સુધીમાં કેટલું પાણી જે છે એની સેવા કરીએ છે તમે? અચ્છા, ક્યારથી કરો છો? નહીં, આ કેટલા દિવસથી ચાલુ થયું છે? 3 દિવસથી. વાહ, તમે શું કરો છો? મજૂરી કરો છો અને આ 2-3 દિવસ આ સેવામાં જ રહેશો એમ? બહુ સારી વાત છે, બહુ ધન્યવાદને પાત્ર છો તમે કે દરેક વ્યક્તિ પોતાના સામર્થ્ય પ્રમાણે સેવા કરે છે. આ પાણી બધું પછી ક્યાંથી? અહીંથી તમે વેચાતું લો છો અને સેવા કરો છો? અરે વાહ વાહ, તમારા તો વખાણ થાય એટલા ઓછા છે. અને આ લાકડા પણ વેચાતા લાવો છો? સેવા, આ વસ્તુ જોઈને મારી પાસે શબ્દ ખૂટી પડ્યા છે. માતા અંબાજીના ધામે જે પગપાળા યાત્રા થઈ રહી છે, ઘણા બધા કેમ્પ છે, અસંખ્ય કેમ્પ, સેંકડોમાં ઇનો આવે, બહુ મોટી સંખ્યામાં કેમ્પ છે બધા. ગાંધીનગરથી ઠેઠ દાતાવાડા રસ્તે અને દાતાજી અંબાજી, અને બીજું હિંમતનગરવાળા રસ્તે ખેડબ્રહ્મા થઈને અંબાજી, સેંકડો કેમ્પ છે. એની સંખ્યા ગણી શકાય એમ નથી. દરેક વ્યક્તિ સેવા કરે છે, કોઈક ખવડાવે છે, કોઈક પીવડાવે છે, અને કોઈક મેડિકલની દવા, કોઈક મસાજ કરી દે છે, માલિશ કરી દે છે. પણ આ જે એક પરિવાર છે, તમે લોકો ભાઈઓ છો બધા, એક પરિવાર છે, મજૂરી કરીને પેટનું ગુજરાન ચલાવે છે. તમારા આ બધા બાળકો તમારા, તમે વિચાર કરો, આ બધા બાળકોની જેની ઉપર જવાબદારી છે, એ લોકો પૈસા દઈને આ પાણી લઈ આવે છે. બહારથી જે ટેન્કર મંગાવે, ટેન્કરમાં પાણી લઈ આવે અને પછી અહીંયા યાત્રાળુઓની સેવા કરે, એમને ગરમ પાણી આપે, આ લાકડા પર પોતાના ખર્ચે લઈ આવે. એક નહીં, બે નહીં, કેટલા 5-5, 6-6 દિવસની હશે સેવા? 6-7 દિવસ. તમારું નામ શું છે? દિવસમાં અંદાજે કેટલું તમને મળી રહેતું? 500 રૂપિયા દિવસના. 500 રૂપિયા મળી રહે. અને એમાં તમે આ પાણી કેટલાનું લઈ આવો છો? 200 રૂપિયા લાયા. 200 રૂપિયાનું પાણી આ કેટલા ટાઈમ હાલશે? અડધો કલાકમાં પાણી વહ્યું છે. એટલે દિવસમાં કેટલું પાણી જતું રહેશે? રોજ બે ટેન્કર જોઈએ, 400-500 રૂપિયાનું પાણી. સાહેબ તમને સલામ કરું છું અને લોકોની તમે સેવા કરો છો. આ લાકડા કેટલા જોઈએ તમારે? 500 રૂપિયા છે. આ કોઈ કેમેરા ઉપર દેખાડવા માટે નથી કરી રહ્યો, પણ ખબર નહીં, આટલા બધા સેવાના કેમ્પ છે, બધા પોતપોતાના સામર્થ્ય પ્રમાણે કરે છે, તો આ વ્યક્તિ આજે પોતે જે સેવાની ભેખ ચલાવે છે ને એમાં ક્યાંક
પાણી નો એકાદ કેરબો મારા જેવો બ્લોગર પણ આપી દે તો એ સારું કહેવાય. હાલ્યો માતાજીની સેવા કરો છો તો અમારે પણ અમારાથી કંઈક બનતું કરી છૂટું છે. ચાલો એક સાથે આપણે બધા બોલી જાઓ, અહીંયા જાઓ. જય અંબે, જય અંબે, જય અંબે. જોરથી બોલો, જય અંબે, જય અંબે, જય અંબે. જય માતાજી, જય માતાજી. આપણે વિધિ આવી જાય. અને આ જે છે એ ખેરાળુ ગામની બરોબર બહારના ભાગમાં અહીંયા એક પેટ્રોલ પંપ છે એચપીનો, અને એની સામે જ આ ગોણાભાઈ અને એમના ભાઈ અને એમનો પરિવાર આ ખેતરની બહાર આ આખો એક કેમ્પ ચલાવે છે. તમને લાગશે દૂરથી પણ અહીંયા. અચ્છા, તમે આ ભાડું કોણ આપે છે? આ બધું તમે ભાડું, આ ખુરશીનું ભાડું પણ તમે આપો છો અને આ આનું ભાડું, આ બધું ભાડું પોતે ભોગવે છે, એમનો પરિવાર ભોગવે છે. પાણી આવે છે રોજનું 400-500 રૂપિયાનું, 400 રૂપિયાના લાકડા બાળે છે અને આ ગરમ પાણીથી લોકોની સેવા કરે છે. ખરેખર એક મનમાં, જેના મનમાં ક્યાંક સેવાનો ભાવ ના પણ હોય ને, ત્યાં પણ જાગૃત થઈ જાય. એમને પાણી જરા બતાવો ને ગરમ થોડું કઈ રીતે. ઓહો, છણછણતું પાણી જતું.